નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવના વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના પાઠ નવ દોડ વિશે સમજૂતી મેળવશું ચાલવું દોડવું કૂદવું ફેંકવું ઝીલવું ચડવું ઉતરવું લપસવું વગેરે માનવ માત્રની સાહજિક પ્રવૃત્તિઓ છે મનુષ્ય ઉપરાંત સમગ્ર પ્રાણી જગત સાથે પણ આ પ્રવૃત્તિઓ એક બીજા સ્વરૂપે સાહજિક રીતે વણાઈ ગયેલી છે સમયાંતરે આ પ્રવૃત્તિઓ પૈકી દોડ કૂદ ફેંક વગેરે પ્રવૃત્તિઓને સ્પર્ધાનું વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં આવ્યું જેને ખેલ વિજ્ઞાનમાં એથ્લેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા મિત્રો તમે સ્લાઇડમાં એથ્લેટિક ટ્રેક્સ એન્ડ ફિલ્ડ જોઈ શકો છો જેમાં વિવિધ પ્રવૃત્તિઓનું સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે તમને જે લાલ લાઇન વર્તુળાકારે દેખાય છે જે ગલી માર્ક કરેલી તમને લાગે છે એ આઠ ગલીનો સ્ટાન્ડર્ડ ટ્રેક છે જેને ટ્રેક એરિયા કહેવામાં આવે છે વચ્ચે જે ગ્રીન ચેક્સ વાળી જગ્યા મેદાન જેવું તમને દેખાય છે તેને ફિલ્ડ એરિયા કહેવામાં આવે છે એથ્લેટિક્સમાં મિત્રો દોડ કૂદ અને ફેંકની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે જેમાં ટ્રેક એરિયામાં દોડ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે જે દોડ સ્પર્ધાઓમાં ટૂંકી દોડ મધ્યમ દોડ અને લાંબી દોડનો સમાવેશ થાય છે જ્યારે ફિલ્ડ એરિયામાં કૂદ અને ફેંકની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે જેમાં કૂદમાં લાંબી કૂદ ઊંચી કૂદ લંગડી ફાળ કૂદ અને વાસ કૂદનો સમાવેશ થાય છે જ્યારે ફેંકમાં ગોળા ફેંક ચક્ર ફેંક બરછી ફેંક અને હથોડા ફેંકની સ્પર્ધાનો સમાવેશ થાય છે કૂદની વિવિધ પ્રવૃત્તિઓ પૈકી આપણે અહીં દોડ પ્રવૃત્તિ વિશે ચર્ચા કરીશું દોડમાં ટૂંકી દોડ કે જેમાં સો બસો અને ચારસો મીટરની દોડનો સમાવેશ થાય છે મધ્યમ દોડ કે જેમાં આઠસો અને પંદરસો મીટરની દોડનો સમાવેશ થાય છે અને લાંબા અંતરની દોડ એટલે કે જેમાં ત્રણ હજાર પાંચ હજાર દસ હજાર મીટર દોડનો સમાવેશ થતો હોય છે તો આ રીતે દોડમાં વિવિધ પ્રકારની દોડનો સમાવેશ થાય છે જેમાં આપણે અહીંયા ટૂંકી દોડનો પરિચય મેળવશું ટૂંકી અને ઝડપી દોડ આ પ્રકારમાં સો મીટર બસો મીટર અને ચારસો મીટર અંતરની દોડનો સમાવેશ કરવામાં આવે છે ટૂંકી દોડની ઢબ અથવા શૈલી કે કૌશલ્ય ટૂંકી દોડના મુખ્ય ચાર કૌશલ્યો છે એક પ્રસ્થાન એમાં પહેલું પ્રસ્થાન પ્રસ્થાન એટલે દોડની શરૂઆત ટૂંકી દોડમાં વિજય મેળવવા માટે પ્રસ્થાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ટૂંકી દોડની સ્પર્ધામાં શરૂઆતમાં ખડું પ્રસ્થાન લેવામાં આવતું પરંતુ રમતગમતમાં વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ સિદ્ધાંતોના ઉપયોગ સાથે ચોપગા પ્રસ્થાન આ પ્રકારના પ્રસ્થાનમાં ખેલાડીના બે હાથ અને બે પગ જમીનને સ્પર્શેલા હોવાને કારણે તેનું નામ ચોપગુ પ્રસ્થાન આપવામાં આવ્યું આ પ્રકારની સ્થિતિ લઈ પ્રસ્થાન લેવાથી ખેલાડી દોડની શરૂઆતથી જ ઝડપ મેળવી શકે છે ખેલાડીઓનું શરીર બાંધો અને પગની લંબાઈને અનુલક્ષીને ચોપકા પ્રસ્થાનના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે જેમાં એક ટૂંકું પ્રસ્થાન બે મધ્યમ પ્રસ્થાન અને ત્રણ લંબ પ્રસ્થાનનો સમાવેશ થાય છે જેમાં એક ટૂંક પ્રસ્થાન અથવા

વિદ્યાર્થી મિત્રો તમને ચિત્રમાં દેખાય છે ડાબી તરફથી પ્રથમ જે સ્થિતિ છે એ જગપેની સ્થિતિ છે બીજી મધ્યમાં જે સ્થિતિ છે એ સજની સ્થિતિ છે અને ત્રીજી જાઓની સ્થિતિ બતાવવામાં આવી છે જગપે ટૂંકું પ્રસ્થાન રહેતી વખતે પ્રસ્થાનકાર જગપેનો હુકમ આપે એટલે દરેક હરીફ પોતાની ગલીમાં પ્રસ્થાન રેખાની પાછળ અનુકૂળતા મુજબ ત્રીસથી ચાલીસ સેન્ટીમીટર દૂર પોતાનો મજબૂત પગ પ્રસ્થાન ટેકાને અડકાડીને મૂકે છે ત્યારબાદ મજબૂત પગની એડી અને બીજા પગના પંજા વચ્ચે પાંચથી દસ સેન્ટીમી મીટરનું અનુકૂળ અંતર રહે તે પ્રમાણેનું અંતર રાખી બંને પગના પંજા જમીનને સ્પર્શે તે પ્રમાણે તેમજ પાછળના પગનો ઘૂંટણ આગળના પગના પંજાની બાજુમાં કુદરતી રીતે સહેજ આગળ રહે તથા બંને પગના તળિયા પ્રસ્થાન ટેકા એટલે કે સ્ટાર્ટિંગ બ્લોકને મજબૂત રીતે અડકેલા રહે તે રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેઠક લે છે અહીંયા ઉપરની આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો કે ચોપગ આ પ્રસ્થાનમાં બેઠકની સ્થિતિ કેવી રીતે છે ચોપકા પ્રસ્થાનમાં પ્રસ્થાન રેખાએ હાથના આગળની સ્થિતિ પહેલું ચિત્ર તમે જોવો છો એ સામેથી આપણને દેખાય છે કે કઈ રીતે હાથનો આકાર ઊંધા વી શેપમાં અંગૂઠા અને ચાર આંગળી એક બાજુ રાખીને હાથને ગ્રાઉન્ડ ટચ કરવામાં આવે છે બીજી સ્થિતિ છે જગપેની સ્થિતિ બાજુમાંથી જોતા બાજુ સાઈડમાંથી જોતા તમને એ ખ્યાલ આવશે કે કઈ રીતે પગની પોઝિશન અને હાથની પોઝિશન પ્રસ્થાન રેખાની પાછળ આવે છે અને ત્રીજા ચિત્રમાં તમને હાથની પરફેક્ટ કેવો શેપ છે હાથની આંગળીઓની સ્થિતિ કઈ રીતની આવે છે એ તમને જોવા મળે છે ઉપર જણાવ્યા મુજબ પગની બેઠક લીધા પછી બંને હાથના આંગણા પ્રસ્થાન રેખા એક થી બે સેન્ટીમીટર પાછળ રહે તે પ્રમાણે તેમજ હાથ ખભા જેટલા પહોળા રાખી આંગળાના ટેરવા ઉપર વજન આવે તે રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જમીન ઉપર મૂકવામાં આવે છે તથા ગરદન અને નજરને સાહજિક રીતે પોતાની ગલીમાં જોતા હોય તેવી સ્થિતિમાં રાખવામાં આવે છે બીજી સ્થિતિ છે સજ્જ સજ્જનો હુકમ પ્રસ્થાનકાર આપે એટલે દોડવીર પોતાના શરીરને સહેજ આગળ તરફ લાવી પૂંઠનો ભાગ ઊંચો કરે છે તેમજ બંને હાથ સીધા રાખી આગળ તરફ ઝૂકે છે ટૂંકમાં આગે ઉપે ઝૂકોની ક્રિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ કરે છે મિત્રો તમને ચિત્રમાં જોવા મળે છે નીચેનું જે બીજું ચિત્ર છે એમાં પહેલી સ્થિતિ જે છે એ જગપેની સ્થિતિ છે અને એની પછીનું જે પાછળ એટલે કે પૂંઠનો ભાગ ઊંચો કરેલો હિપ ઊંચી કરેલી તમને જોવા મળે છે એ સજની એટલે કે સેટની સ્થિતિ જોવા મળે છે આ વખતે પૂંઠનો ભાગ ખભા કરતાં ઊંચો રહે છે તેમજ શરીરનું મોટા ભાગનું વજન આગળના પગના પંજા અને બંને હાથ ઉપર અને નજર કુદરતી રીતે કુદરતી રીતે પોતાની ગલીમાં રહે છે ચોથી સ્થિતિ ત્રીજી સ્થિતિ છે એટલે કે કે ક્લેપર પિસ્તોલના અવાજથી અવાજની સાથે અવાજ થતા જ ખેલાડી દોડની શરૂઆત કરે છે આ ક્રિયા માટે પ્રસ્થાનકાર શાબ્દિક હુકમ આપવાને બદલે ઉપર જણાવ્યા પ્રમાણે સાધનનો ઉપયોગ કરી તેના દ્વારા અવાજ કરે છે એટલે કે જાઓ એવું પ્રસ્થાનકાર બોલતા નથી પણ એના હાથમાં જે સાધન હોય ક્લેપર હોય તો ક્લેપરનો અવાજ થાય અને પિસ્તોલ હોય તો પિસ્તોલમાંથી ફાયરિંગ કરવામાં આવે તો ક્લેપરના અવાજ સાથે અને પિસ્તો પિસ્તોલ હોય તો પિસ્તોલના ફાયરિંગના અવાજ સાથે દોડવી છે એ પોતાની દોડની શરૂઆત કરે છે આ પ્રમાણે અવાજ સાંભળતા દોડવી તરત તરત જ પોતાના પાછળના પગને આગળ તરફ ધક્કો મારી આગળ લાવી પ્રસ્થાન રેખાની આગળ પિસ્તાલીસથી સાહીઠ સેન્ટીમીટર દૂર મૂકે છે પગને આગળ લાવવાની ક્રિયા સાથે જ વિરુદ્ધ બાજુનો હાથ આગળ તરફ અને પગ તરફનો હાથ પાછળ તરફ કુદરતી રીતે લઈ જાય છે બંને હાથ કોણીમાંથી આગળ તરફ વાળેલા તેમજ હાથની મુઠ્ઠી સામાન્ય વાળેલી રહે છે આગળની આકૃતિમાં એટલે કે વિદ્યાર્થી મિત્રો ઉપરની આકૃતિમાં તમે જોઈ શકો છો કે સેટ બાદ જાઓનો હુકમ મળતા ખેલાડી છે એ દોડવાની શરૂઆત કઈ રીતે કરે છે બીજું પ્રસ્થાન છે મધ્યમ પ્રસ્થાન

વાળો બાંધો ધરાવતા સ્પર્ધકો સામાન્ય કદ ધરાવતા હોવાથી તેઓને મધ્યમ પ્રસ્થાન વધારે અનુકૂળ આવે છે સજ્જની ક્રિયા પછી શરીરનું સંતુલન જાળવવામાં પણ આ પ્રસ્થાન અનુકૂળ રહે છે મધ્યમ પ્રસ્થાનની જગપે સજ્જ અને જાઓની સ્થિતિની માહિતી મેળવી લઈએ જગપે પ્રસ્થાનકાળ તરફથી સ્પર્ધકને જગપેનો હુકમ મળતા જ તમામ હરીફો પોતાની ગલીમાં પ્રસ્થાન રેખાની પાછળ ત્રીસથી થી પિસ્તાલીસ સેન્ટીમીટર દૂર પોતાનું મજબૂત પગ પ્રસ્થાન ટેકાને અડકાળીને મૂકે છે ત્યારબાદ મજબૂત પગના પંજાની કમાનની બાજુમાં દસ સેન્ટીમીટર મુક્ત પગનો ઘૂંટણ આવે તે રીતે મુક્ત પગને ગોઠવે છે મુક્ત પગનો ઘૂંટણ જમીનને અડકેલો રહેવો જોઈએ આ પ્રમાણેની બેઠક લીધા પછી ટૂંક પ્રસ્થાનની માફક બંને હાથ ખભા જેટલા ખુલ્લા કોણીમાંથી સીધા તેમજ બંને હાથની આંગળીઓ અને અંગૂઠા વચ્ચે અંગ્રેજી વી અક્ષર ઊંધો બને એ રીતે પ્રસ્થાન રેખાની પાછળ ગોઠવે છે સજ્જ સજ્જનો હુકમ મળતા જ ટૂંક પ્રસ્થાનની માફક આગે ઉપી ચૂકવાની ક્રિયા કરવાની હોય છે ત્રીજું જાવ જાઓની ક્રિયા પણ ટૂંકા પ્રસ્થાનની માફક છે ક્લેપર કે પિસ્તોલનો અવાજ સંભળાય કે તરત જ પાછળનો ત્રીજું પ્રસ્થાન મિત્રો લંબ પ્રસ્થાન ખાસ કરીને જે દોડવીના પગ પ્રમાણમાં લાંબા હોય તેઓ આ પ્રસ્થાનનો વધારે ઉપયોગ કરે છે આ પ્રસ્થાન લેવાથી દોડવીને દોડ શરૂ કરવામાં ઉપર વર્ણવેલા ટૂંક પ્રસ્થાન અને મધ્યમ પ્રસ્થાનનો લાભ પ્રમાણમાં ઓછો મળતો હોવાથી મોટાભાગના દોડવીડો ઉપરના બંને પ્રસ્થાનો પૈકી અનુકૂળ હોય તે પ્રસ્થાન દ્વારા દોડવાનું શરૂ કરવાનું વધુ પસંદ કરે છે જ્યારે આ પ્રસ્થાનનો ઉપયોગ પ્રમાણમાં ઓછો છે આ પ્રસ્થાનની ત્રણેય સ્થિતિઓ વિશે માહિતી મેળવીએ એક જગપે પ્રસ્થાનકાર તરફથી સ્પર્ધકોને જગપ્યનો હુકમ મળતા જ તમામ હરીફો પોતાની કલીમાં પ્રસ્થાન રેખાની પાછળ પોતાનો મજબૂત પગ ત્રીસથી પિસ્તાલીસ સેન્ટીમીટર દૂર મૂકશે ત્યારબાદ મુક્ત પગ બાજુમાં એવી રીતે મૂકે છે કે તેનો ઘૂંટણ મજબૂત પગની એડીની બાજુમાં દસ સેન્ટીમીટર દૂર જમીન ઉપર મૂકશે તેમજ પાછળના મુક્ત પગનો સાથળ જમીન પર કાટખૂણો બના બનાવે તે સ્થિતિમાં અને બંને હાથની સ્થિતિ ટૂંક પ્રસ્થાન તેમજ મધ્યમ પ્રસ્થાન પ્રમાણે જમીન ઉપર રાખશે બીજું સજ્જની સ્થિતિ સજ્જનો હુકમ મળતા ટૂંક અને મધ્યમ પ્રસ્થાનની માફક દોડવીરે આગે ઉપે ઝૂકીને ક્રિયા કરે છે સજ્જની સ્થિતિમાં પૂંઠ અને ખભાની ઊંચાઈ લગભગ સરખી રહે છે જાઓ જાઓની ક્રિયા માટે ક્લેપર બંદૂક કે પિસ્તુલનો અવાજ સંભળાતા જ દરેક હરીફ ઝડપથી પાછળનો પગ આગળ લાવીને પ્રસ્થાન રેખાની પાછળ થી સાહીઠ સેમી દૂર મૂકે છે હવે પછીના અન્ય કદમોની સરખામણીમાં પ્રથમ કદમ પ્રમાણમાં નાનું હોય છે શરીરના બાકીના અંગોની ક્રિયા ટૂંક અને મધ્યમ પ્રસ્થાનની જાવની સ્થિતિ મુજબ હોય છે મિત્રો અહીંયા તમને નીચેનું જે ચિત્ર છે એમાં તમને ત્રણેય પ્રસ્થાનમાં જે સજની સ્થિતિ છે એ જોવા મળે છે બુલેટ સ્ટાર્ટ એટલે કે ટૂંક પ્રસ્થાનમાં સજ્જની સ્થિતિ છે મીડિયમ સ્ટાર્ટ એટલે કે મધ્યમ પ્રસ્થાનમાં સજ્જની સ્થિતિ છે અને ત્રીજું એલોમ્ગેટેડ સ્ટાર્ટ એટલે કે લંબ પ્રસ્થાનમાં સજ્જની સ્થિતિ ચિત્રમાં આપને જોવા મળે છે આ ચિત્રમાં તમને સ્ટાર્ટિંગ બ્લોકમાં પગની સ્થિતિ કઈ રીતે છે ટૂંક પ્રસ્થાનમાં કેટલું નજીક પગ છે મધ્યમ પ્રસ્થાનમાં કેટલું ગેપ છે અને લંબ પ્રસ્થાનમાં પણ બંને પગ વચ્ચે કેટલો અંતર છે એ ત્રણેયમાં તમને અલગ અલગ જોવા મળે છે આગળનો છે મિત્રો દોડ કદમો ટૂંકી દોડ માટેનું આ અગત્યનું કૌશલ્ય છે દોડ કદમોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે એક શરૂઆતના કદમો બીજા અંતરાળ કદમો અને ત્રીજા સૌથી ઝડપી કદમો એક કદમો પ્રસ્થાન લીધા પછીના શરૂઆતના કદમો અન્ય કદમો કરતા પ્રમાણમાં ટૂંકા હોય છે જે કદમો પૈકી સૌથી પ્રથમ કદમ ટૂંકામાં ટૂંકું હોય છે કારણ કે શરીર પ્રમાણમાં વધારે ઝૂકેલું હોવાને લઈને સમતોલન જાળવવાનું તેમજ પ્રસ્થાન ટેકા ઉપરથી મળતા પ્રત્યાઘાતનો મહત્તમ લાભ મેળવવા માટે પહેલું કદમ સૌથી વધારે ટૂંકું હોય છે બીજું અંતરાળ કદમો પ્રસ્થાન લીધા પછીના બે કદમો પછીના ત્રણથી નવ કદમો અંતરાળ કદમો કહેવાય છે આ કદમો ક્રમિક રીતે લંબાતા જાય છે પ્રત્યેક કદમ વખતે કદમ વચ્ચેનું અંતર વધતું જાય છે તે સાથે શરીર ઝૂકેલું હોય તે ક્રમશઃ સીધું થતું જાય છે ત્રીજું સૌથી ઝડપી કદમો અંતરાળ કદમો પૂરા થયા થાય તે પછીના દોડ પૂરી થાય ત્યાં સુધીના કદમો સૌથી ઝડપી કદમો હોય છે આ દરેક કદમો વચ્ચેનું અંતર લગભગ સરખું હોય છે તેમજ શરીર પચીસ ડિગ્રી ખૂણે આગળ તરફ ઝૂકેલું રહે છે ત્રીજું છે નિરાયાસ દોડ બસો મીટર કે તેથી વધારે અંતરની દોડ સ્પર્ધાઓમાં કુલ અંતરના મધ્ય ભાગમાં સ્નાયુને આરામ આપવાની જરૂર પડે છે આરામ આપવાની આ ક્રિયાને નિરાયાસ દોડ કહેવામાં આવે છે આ ક્રિયા દરમિયાન દોડની ઢબમાં કે ઝડપમાં દેખીતો ઘટાડો થવો જોઈએ નહીં શિખાવ દોડવીરને શરૂઆતમાં આ ક્રિયા કરવામાં થોડી મુશ્કેલ પડે છે પરંતુ તાલીમ અને અનુભવના આધારે ખાસ ઝડપ ગુમાવ્યા વગર પોતાના સ્નાયુને આરામ આપી શકે છે ઉદાહરણ તરીકે બસો મીટરની દોડની સ્પર્ધા દરમિયાન નિરાયાસ દોડ નીચેની આકૃતિમાં દર્શાવે મુજબની હોય છે એટલે કે પહેલાં પંચોતેર મીટર છે પંચાણું મીટર જે પૂર્ણ ઝડપે દોડવામાં આવે છે પછી વચ્ચેનો જે દસ મીટરનો અંતર છે એ નિરાયા સ્થોડ એટલે કે એક સરખી સ્પીડે દોડવામાં આવે છે એમાં સ્પીડમાં વધારો કે ઘટાડો થતો નથી અને એના પછીના પંચ પંચાણું મીટરને પૂર્ણ ઝડપથી દોડવામાં આવે છે મિત્રો આજે આપણે અહીંયા નિરાયા સ્થળ સુધી જોઈશું બાકીના મુદ્દાઓની ચર્ચા આવતા લેક્ચરમાં કરશું ધન્યવાદ